સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. મને ભગવાનનું ભજન સૌથી મોટું લાગે. આ ભગવાનના ભજન માટે આ ઇન્દ્રની ગાદી મને રોકતી હોય તો મને ગાદી ન જોઈએ. એટલે મેં મારા જ વખાણ કર્યા, મારું જ પુણ્ય ગાયું ને હું નીચે પડી ગયો. ત્યારે ઇન્દ્રની આંખમાં પાણી આવ્યું. ધન્ય છે હે યયાતિ, તમે એક ભગવાનનું ભજન કરવા માટે તમે આખી આ ગાદી છોડી દીધી. માગો, હું તમારી પર પ્રસન્ન થયો, તમારે શું જોઈએ? અને માગવા માટે કહ્યું ત્યારે એક જ શબ્દમાં માગ્યું છે કે મારે બીજું કંઈ નથી જોતું, મારું પતન થાય. ભલે મારું પતન થયું જ કહેવાય, સ્વર્ગમાંથી પડ્યું, મારું પતન થાય ને તો હું ભારત દેશમાં સંતોની વચ્ચે પડું, કારણ કે સંતોના વચ્ચે પડવાથી અધપતન થતું નથી. એટલે મારું અધપતન ત્યાંથી નહીં થાય, સંતો વચ્ચે પડવાનું. એમ યયાતિ જેમ પડ્યો તો એમ નહુષને પણ પછાડવો હોય તો શું કરવું પડે? બૃહસ્પતિ પાસે સચીએ પ્રાર્થના કરી તો બૃહસ્પતિ કહે કે હું તો આમાં કંઈ કરી શકું એમ નથી, પણ એક કરી શકું, તમે જગદંબાની આરાધના કરો. થોડોક સમય તો માગી લ્યો, મારા પતિને શોધવાનો સમય માગી લઉં, અને પછી મારા પતિ નહીં મળે તો હું તને પતિ તરીકે સ્વીકાર કરીશ. થોડો સમય મેળ્યો ને એ સમય મેળ્યો ત્યારે કહ્યું કે તમે નીચે જાઓ, માનસરોવરના કિનારે ભગવતીનું આરાધન કરો. અને ભગવતીનું જે આરાધન કર્યું માનસરોવરના કિનારે, એ નવારણ મંત્રનું આરાધન કર્યું. ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્રનું જપ કર્યો અને નવ દુર્ગાના રૂપમાં ભગવતી પ્રગટ થયા. એમ આપણી વચ્ચે પણ આજે પરમેશ્વરીનું પ્રાગટ્ય, નવ દુર્ગાઓ આપણી વચ્ચે પણ આવે, આપણે એના દર્શન કરી અને પાવન થશું. બારમાં પાંચ મિનિટની વાર છે એટલે કથાને વિરામ સાથે ભગવતીનું આરાધન. ઓ મે 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 ચામુંડાય
સાથે સૌને જય અંબે. યયાતિનું પણ પડવું નીચે થયું, પોતાની આત્મશ્લાઘા, પોતાના જ વખાણ, પુણ્યનો ક્ષય કર્યો છે. અને યયાતિ જેવી રીતે પડ્યા એમ ઇન્દ્ર પણ પડ્યા છે, અને નહુષ ઇન્દ્રના પદ ઉપર બેસેલો સચીને કહે કે તું મારી પત્ની બની જા. બૃહસ્પતિએ જે નવારણ મંત્ર જપવાની વાત કરી, થોડો સમય માગી લે, મારા પતિ જીવિત છે કે મરી ગયા, જો મારા પતિ જીવિત ન હોય તો હું તારી સાથે પરણીશ, થોડોક સમય લઈ લે અને તું ભગવતીનું આવાહન કર, અને જગદંબાની આરાધના કરી છે નવદુર્ગાની. અને ભગવતીએ પ્રસન્ન થઈને કહ્યું કે તું માનસરોવરના કિનારે જા અને ત્યાં મારી અચલ મૂર્તિની સ્થાપના કરજે, પ્રતિષ્ઠિત કરજે, મને લોકો મને વિશ્વકામા કહેશે અને તને તારો જવાબ પણ ત્યાં જ મળશે. સચી ઇન્દ્રાણીએ જઈ માં ભગવતીની મૂર્તિની, અચળ મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને પછી માનસરોવરના કિનારે વિશ્વકામા દેવીની એ મૂર્તિની આરાધના કરવા માંડ્યા અને ભગવતી પ્રસન્ન થયા. પેલા જે નવદુર્ગા પ્રસન્ન થયા, જે નવારણ મંત્ર નવદુર્ગા માટે જેકો, અહીંયા ભગવતી પ્રસન્ન થયા છે. હાથમાં, એક હાથમાં પાશ છે, એક હાથમાં અંકુશ છે, એકમાં અભય મુદ્રા છે, એકમાં વેદ છે અને હંસવાહિની છે. માનસરોવરમાં તો હંસ જ હોય ને, હંસવાહિની પ્રગટ થયા. હંસવાહિની પ્રસન્ન થઈને કહ્યું કે માપ શું જોઈએ તારે, અને બે હાથ જોડી અને ઇન્દ્રની પ્રાર્થના કરી છે. પ્રસન્ન સ્મેર વદના લોચનત્રય ભૂષિતા આ બ્રહ્મ કીટ જનની કરુણામૃત સાગરા. આમાં ભગવતીનું એક નામ આવ્યું છે, આ બ્રહ્મ કીટ જનની. આ બ્રહ્મ કીટ, બ્રહ્માથી લઈ, એટલે બ્રહ્મથી લઈ અને કીડ એટલે નાનું એવું જીવ જંતુ સુધી, આ બ્રહ્મ કીટ જનની. બ્રહ્માની પણ માં છો તમે, બ્રહ્મની પણ માં છો, નાના કીડાની પણ માં છો, બધાને ઉત્પન્ન કરનારી હે ભગવતી આ બ્રહ્મ કીટ જનની. અને કરુણામૃત સાગર, આ કરુણા અને અમૃતનો સાગર છો, ભરપૂર તમારામાં કરુણા છે ભગવતી. અને એ કરુણાવાળા અમૃતનો સાગર, પ્રસન્ન સ્મેર વદના, તમારા મુખ ઉપર સદાય પ્રસન્નતા જોવા મળે છે. હે લોચનત્રય ભૂષિતા, જેના ત્રણ લોક છે, જેની આંખ છે એવી ભગવતી, મારા પતિની શોધખોળ માટે હું આવી છું, મને મારા પતિની પ્રાપ્તિ કરાવો અને મારા પતિને પાછું ઇન્દ્રપદ અપાવો. ત્યારે કહ્યું કે તારા પતિએ બ્રહ્મ હત્યા કરી છે, બ્રહ્મ હત્યાના ભાગ કરવા પડશે. અને ભગવતી કહ્યું કે જા, ચાર લોકો પાસે જા, એ તારા બ્રહ્મ હત્યાના, તારા પતિના બ્રહ્મ હત્યાના ચાર ભાગ વેચી લેશે. સૌથી પહેલા તું નારી જાતિ પાસે જા, સ્ત્રી જાતિ પાસે જા, એ સ્ત્રી બ્રહ્મ હત્યાનો સ્વીકાર કરશે. બ્રહ્મ હત્યાના ચાર ભાગ પડ્યા, સ્ત્રીઓએ આ બ્રહ્મ હત્યાનો ભાગ સ્વીકાર્યો. રજસ્વલા ધર્મમાં જયારે આવે ત્યારે બ્રહ્મ હત્યાનો ભાગ છે, અને ત્યારે એ સમયે આપણે એની પાસે પૂજા ન કરાવીએ, રસોઈ ન કરાવીએ. અત્યારના આધુનિક સમયમાં બધા વિચારે છે કે એવું કઈ જરૂરિયાત નથી, પણ અત્યારે વિકૃત બાળકો ઉત્પન્ન થાય, અત્યારે બાળકો વિકૃત થાય, એની પાછળનું કારણ એક જ છે, કારણ કે આપણે ધર્મ પાળતા છીએ અને આપણે વિચારીએ કે ભાઈ એકલા હોય ને કેમ બધું પહોંચી વળવું, પણ એકલા હોય તો મહિનામાં ત્રણ દિવસ પતિને કરવું પડે તો એને સ્ત્રીની કિંમત પણ સમજાય કે આ આખો દિવસ આ વાસણ સાફ કરે, કપડાં ધોવે, ભોજન બનાવે, એક તો એને કિંમત સમજાય અને બીજું પાડોશી સાથે સંબંધ સારો રહે. આજે એવા દિવસો હોય તો પાડોશીના ઘરે બધા જમવા જતા રહે, અને જ્યારે પાડોશીને એવો સમય આવે ત્યારે પાડોશી આપણે ત્યાં આવે, ભાઈઓથી વિશેષ પાડોશીઓને સાથે તમારું ભાવ ભર્યો પ્રેમ રહે, એક એ પણ કારણ. ને બીજું કારણ, ક્યારે પાપનો ભાગ હોય ત્યારે એનાથી બનાવતી રસોઈ હોય એ આપણે આરોગ્ય તો આપણે પણ વિકૃત થઈએ,
જેટલા લોકો નાગરવેલના પાનની ખેતી કરીને પૂજજો કે તમારે આની રક્ષા કરવી તો શું કરવું પડે. એ ફરતી બાજુ માણસો બેસાડી રાખે, કોઈ રજસ્વલા વાળી સ્ત્રી જો અંદર આવી જાય તો બધા પાન સુકાઈ જાય. એને કોઈ પશુઓનું ધ્યાન નહીં. એ રજસ્વલા ધર્મ પાડવા વાળી સ્ત્રી આવી જાય તો બધા પાન સુકાઈ જાય. તુલસીની બાજુમાંથી નીકળે, તુલસી સુકાઈ જાય. એટલે આપણા ઋષિઓ કોઈ સમજદારી વિનાના હતા નહીં કે એને નિયમો પાડ્યા છે. અત્યારના લોકો આને કાઢી મૂકે છે કે આ બધું ખોટું છે ને, આ પાડવા જેવું કંઈ નથી. વાસ્તવિકમાં એ સમયે 3 દિવસ માટે બહેનોને બધા કામોમાંથી મુક્ત થઈને ભગવાનનું ભજન કરવાનો મોકો મળે, નામ સ્મરણ કરાય, પૂજા આરતી પાઠ ન થાય પણ ભગવાનનું નામ તો લેવાય ને. અને 3 દિવસ સ્ત્રીઓ એટલું બધું કાર્ય કરતા હોય એટલે એને રાહત માટેની પણ વ્યવસ્થા ગોઠવી છે. સ્ત્રીઓએ ભાગ લીધો ત્યારે આશીર્વાદ પણ આપ્યા ભગવતીએ કે તમે પાપનો ભાગ સ્વીકાર્યો છે, મારા આશીર્વાદ છે કે તમે સહવાસની અંદર, તમે બીજા બધા કાર્યોની અંદર તમારી અંદર સહન શક્તિ પુરુષ કરતા બે ગણી હશે. બીજો પાપનો ભાગ વૃક્ષોને સ્વીકાર્યો છે વૃક્ષોએ, અને વૃક્ષોએ પાપનો ભાગ સ્વીકાર્યો. વૃક્ષની અંદર જે ગુંદ થાય છે પાપના ભાગ રૂપે છે. એટલે આમ તો ગુંદ ખાવો વર્જ્ય છે, આપણે ગુંદના લાડુ ખાઈએ પણ એ વર્જ્ય છે, એ પાપનો ભાગ છે. એ પાપનો ભાગ ગુંદ છે, પણ વૃક્ષોને આશીર્વાદ આપ્યા ભગવતીએ કે તમારી ક્યાંય કોઈ ડાળી પણ વાવશે તો એમાંથી વૃક્ષ થઈ જશે મોટું, એના બીજ જ વાવવાની જરૂરિયાત નથી. ત્રીજો પાપનો ભાગ જલે સ્વીકાર્યો પાણી, અને પાણીએ સ્વીકાર્યો એટલે પાણીની અંદર પરપોટા થાય, સેવાળ થાય, લીલ થાય, પરપોટા થાય, આ બધો ભાગ ઓનલી ફોર પાપનો છે. અને પાણીને વરદાન આપ્યું, નાનકડો એવો વીરડો પણ જો ખોદવામાં આવશે તમારું પાણી સતત ચાલુ રહેશે, અને પાણી ચાલુ રહેશે એવા આશીર્વાદ મળ્યા છે જલને. ને પછી ચોથા ભાગનો ભાગ ધરતી માતાએ લીધો, માએ લીધો કે હવે હું નહીં સ્વીકારું તો કોણ સ્વીકારશે. ધરતીએ પાપનો ભાગ લીધો, અને ધરતીમાં જે બંજર ભૂમિ છે રેગિસ્તાની પાપનો ભાગ છે. પાપનો ભાગ સ્વીકારીને કહ્યું છે કે તારામાં કોઈ પણ ખાડો પડશે નહીં. રેગિસ્તાનમાં ખાડો પડે તો તત્કાલ બુરાઈ પણ જાય. આવા ચારેય લોકોએ પાપનો ભાગ બ્રહ્મત્યાન લીધો, ને પછી કહ્યું કે તારા પતિ છે, હવે તારી પતિને તું લઈ જા ત્યાં, પણ નહુષને ઉતારવું હોય તો શું કરવું? કે નહુષને ઉતારવું હોય તો તમારે એક કામ કરવું, પતિ પત્નીને માતાજીએ ભેટો કરી દીધો માનસરોવરના કિનારે. ઇન્દ્ર ને ઇન્દ્રાની મેળા, નહુષ ઇન્દ્રાસન ઉપર બેઠો છે. ભગવતી કે અહીંયા આવો નજીક, તમને કાનમાં કહું. આખો કાનમાં આયોજન સમજાવી દીધું કે તારે આવી રીતે કરવાનું, અને હું નહુષને કામાંધ બનાવી દઈશ, અને જ્યારે એ કામાંધ બનશે એટલે બધું ભૂલી જશે. મહામાયા એ બુદ્ધિ એની હરી લેશે. મહામાયા, હું આદેશ કરીશ મહામાયાને, એ બધી બુદ્ધિ હરી લેશે, તમારે લગ્ન માટે હા પાડી દેવાય. ઇન્દ્રાણી જઈને કહ્યું કે મારા પતિ મને મળ્યા નથી, હું લગ્ન માટે તૈયાર છું, પણ જ્યારે તમે મને લેવા આવો ત્યારે નંદી, ગરુડ, હંસ, મોર નહીં. મહાદેવજી નંદી ઉપર આવે, કાર્તિકે મોર ઉપર આવે, ગરુડ ઉપર વિષ્ણુ આવે, તમારે ઋષિઓની સવારી લઈને આવવાનું છે. 7 ઋષિઓને ઘોડો ઘોડાની જેમ જોડો, એના પર બેસીને આવો. અને 7 ઋષિ માની ગયા, 7 ઋષિ પર બેસી ગયા, અને સામે હતા સચી દેવી ઇન્દ્રાણી. કહ્યું જલ્દી કરો, જલ્દી કરો, ઘોડાની જેમ ભાગી તો ન શકે. અને ત્યારે એને ઋષિઓને પગ માર્યો છે. કામાર થઈને માતાજી બુદ્ધિ હરલી દી યોગ માયાએ, અને જ્યારે પગ માર્યો, કોને માર્યો? અગસ્ત્યને માર્યો છે. કામાર્તાસો સ્પૃશન મૂઢા પાદેન મુનિ મસ્તકમ અગસ્ત્યમ નાપસ શ્રેષ્ઠમ લોપા મુદ્રા પતિમ તદા. લોપા મુદ્રાના પતિ અગસ્ત્યને પગ માર્યો. અપસર્પ અપસર્પ, જલ્દી ખસ, જલ્દી ખસ. અને એ સમયે શ્રાપ આપ્યો અગસ્ત્યે કે ઋષિઓને તે જોઈડા છે, અને ઋષિઓને જે જોડે એને શ્રાપ આપ્યો. આમ તો નિયમ એવો છે કે કોઈને પણ ગાયને પગ ન અડાડાય, બ્રાહ્મણને પગ ન અડાય, અગ્નિને પગ ન અડાડાય, અગ્નિને પણ પગ ન અડાડાય, ગાયને નહીં, કુવારી કન્યાને નહીં, બ્રાહ્મણને નહીં, સંતને નહીં. પાદાભ્યામ ન સ્પૃશેત,
પગ દ્વારા એનો સ્પર્શ ન કરવો જોઈએ, પણ ભયંકર આકૃતિ વાળા હજારો વર્ષ સુધી તમે શાપ આપ્યો કે તમે સર્પ બનીને હજારો વર્ષ સુધી પડ્યા રહ્યો, ભયંકર આકૃતિ વાળો સર્પ બની જાઓ, અને નહુસ એ જ ક્ષણે સર્પ શ્રાપને સ્વીકારીને નહુસ સર્પ બની ગયો. ઇન્દ્ર એના ગાદી ઉપર આવીને બેસી ગયા. પણ ત્યારે અગસ્ત્ય કૃપા પણ કરી કે જા કઈ વાંધો નહીં, તું સર્પ તો બની જાય, પણ યુધિષ્ઠિરના મુખેથી પ્રશ્નોના ઉત્તર તું સાંભળજે, અને દ્વાપરમાં યુધિષ્ઠિર થશે ને તું પ્રશ્ન પૂછવાના તારે સર્પ બનીને, અને એ તને એના જવાબ આવશે ત્યારે તારી મુક્તિ થશે. એ સ્વીકારી અને જતા રહ્યા. કહે છે કે હે જન્મે જય વ્યાસજી, બધાને દુઃખ ભોગવવા પડે, આ દુઃખ અને સુખ ફક્ત અને ફક્ત કર્મને આધીન છે. ઇન્દ્રને પણ દુઃખ ભોગવવું પડ્યું, 1000 કાણાવાળું થવું પડ્યું સહસ્ત્રાક્ષ, અને એ સહસ્ત્રાક્ષને માનસરોવરમાં રહેવું પડ્યું. એટલે મતલબ છે બધું કર્મ અને વશ છે, કર્મ અનુસાર બધું થાય છે. અનેક જન્મોના ભેગા થયેલા જે કર્મો છે એને સંચિત કર્મ કહેવાય, અને એ સંચિત કર્મ ભેગા થઈ અને ફળ આપે એને પ્રારબ્ધ કર્મ કહેવાય, એને આપણે ભાગ્ય કહીએ છીએ. અત્યારે જે કર્મ કરીએ છીએ એને ક્રિયમાણ કર્મ કહેવાય, એને વર્તમાન કર્મ કહેવાય. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતકર્મ શુભાશુભમ, કર્મ ભોગવવું જ પડે. એટલે એ શુભ હોય કે અશુભ હોય ભોગવે છૂટકો છે. એટલે તો રામચરિત માનસમાં તુલસીદાસજીએ પણ ટાંક્યું છે કે કર્મની પ્રધાનતા વિશેષ છે, અને એ જ વાક્યોને સાબિત કરવા માટે આપણી સંસ્કૃતિના 5 પાયાઓ છે. કર્મ પ્રધાન વિશ્વર ચિરાખા, કર્મ પ્રધાન વિશ્વર ચિરાખા, જો જસ ફલ હિસો તસ ફલ ચાખા, જો જસ કર હિસો તસ ફલ ચાખા. કર્મ પ્રધાન વિશ્વર ચિરાખા, કર્મ પ્રધાન વિશ્વર ચિરાખા. ને કર્મને આધીન માણસને બધા જન્મ મળે છે, કર્મને આધીન માણસે બધું ભોગવવું પડે છે, અને માણસનો અધિકાર ફક્ત કર્મ કરવામાં છે. બાકી કર્મનું કેવું ફળ મળે એના માટે માણસ અધિકારી નથી. આવું જ ફળ મળે એવું મનમાં વિચારી રાખીએ તો એ ખોટી વાત છે. આ શરીર ધારણ કરવામાં સૌથી મુખ્ય કોઈ કારણ હોય તો એ કર્મ છે. જન્મે જઈને કહે કે આપણી ભારતની 5 સંસ્કૃતિ છે, એમાં પહેલો યજ્ઞ છે, બીજો સંસ્કાર છે, ત્રીજી વર્ણ વ્યવસ્થા છે, ચોથા 4 પુરુષાર્થ છે, ધર્મ અર્થ કામ મોક્ષ. ધર્મ અર્થ કામ અને મોક્ષને જો 5મું પરિબળ કોઈ હોય તો એ ફક્ત ને ફક્ત પુનર્જન્મ છે. આપણે ઘણા બધા લોકો પુનર્જન્મમાં નથી માનતા કે પુનર્જન્મ જેવું કંઈ ન હોય. જો પુનર્જન્મ ન હોય તો મને કોઈ બતાવો, એક જ માના 2 દીકરા હોય તો એના સ્વભાવ બેના કેમ અલગ અલગ? એક કોઈ સારી જગ્યાએ હોય, એક કોઈ નબળી જગ્યાએ હોય, એક જ ગાયના 2 વાછરડા હોય, એક કોઠીઓ બનીને નંદી પાસે હોય, એક ઘાંચી વાડે ચક્કરો લગાવતો હોય. દેવા તો પડે છે અંતે એ હવને નડે છે, કરેલા કર્મ ના બદલા દેવારે પડે છે, કરેલા કર્મ ના બદલા દેવારે પડે છે. દેવા તો પડે છે અંતે ભવને નડે છે, કરેલા કર્મ ના બદલા દેવારે પડે છે. બહુ જૂના સમયની વાત છે, ભલો અને ભલી, નોકર અને નોકરાણી હતા, બહુ જૂની વાત છે, પણ આ તો કર્મના બદલા વિપડ્યા એટલે મને યાદ આવી ગયું. ભલો ને ભલી એક શેઠ ને અહીંયા નોકરી કરતા હતા, એક રાજા ને અહીંયા નોકરી કરતા હતા. રાજાનો 10 વર્ષનો દીકરો હતો,
અને ઘણી માનતાનો દીકરો આવ્યો એટલે લાડકોટથી ઉછરો છે ને જીવડો લીધેલો એને શ્રવણ કુમારનો રે અંધો અંધિયને સુર તે ચડે છે તેણુને લીધે રાજા દશરથ જાણે પડે છે કરેલા કર્મ ના મદલા દેવારે પડે છે કરેલા કર્મ ના મદલા દેવારે પડે કર્મ નો સિદ્ધાંત સમજાવવા માટે આ બધી લીલા છે કૃષ્ણની રામની બાકી દેવતાઓને શું ભોગવવા પડે પણ આપણે કર્મનો સિદ્ધાંત સમજાવવા માટે એ ડાયરેક્ટર હીરો બનીને આવે છે ઓનલી ફોર બધા લોકોને બતાવવા માટે અને એ બતાવવા માટે કર્મનો સિદ્ધાંત બતાવ્યો છે કે ગમેને જમણો હાથ કરે તો જમણા હાથને ભોગવવું છે ડાબો હાથ કરે તો ડાબા હાથને ભોગવવું પડે આંખ કરે આંખને ભોગવવું પડે આ વખતે આંખ બગાડી છે તો આવતા જન્મમાં આંખ લેવાઈ જાય આ હાથ હાથે નબળા કર્મ કર્યા હોય તો હાથ લેવાઈ જાય કાને નબળું સાંભળ્યું હોય તો કાન લેવાય જાય જીભથી નિંદાઓ થઈ હોય ને ગાળો બોલી હોય તો આવતા જન્મમાં કાલાય થઈ જાય કર્મનો સિદ્ધાંત વ્યાસજી જન્મેજીને સમજાવે છે અવધપુરી રાજા રામે વાલી મારિયોને ન્યાય ના સડેલા બંધન લાગથી લડે છે ચોર છે જગતનું તોયે પાઈ નામ જાણ્યું ચોર છે જગતનું તોયે પાઈ નામ જાણ્યું પ્રાચીન પીપડે હોડીઓ પડે તમે ક્યારેક મિલિટરીનું આખું મંડળ જાતું હોય ત્યારે તમે ક્યારેક જોજો જે મિલિટરીનું આખું મંડળ જાતું હોય ને એમાં આમ લાઈન જાતી હોય લાઈન બહુ લાની લાંબી હોય અને લાંબી લાઈન હોય ને ઓચિંતા જ એનો ઉપરનો જે કર્નલ હોય આદેશ કરે પીછે મૂળ એટલે જે પેલો જે જતો હોય ને આમ પાછળ વળી જાય એટલે જે છેલ્લો હોય પેલો થઈ જાય અને જે પેલો હોય છેલ્લો થઈ જાય એમાં ઉપરનો કર્નલ ભગવતી પણ ક્યારેક આદેશ કરી દે આપણે બહુ બધાની આગળ હોય તો બહુ ગર્વ નહીં કરવો અને પાછળ હોય તો અફસોસ નહીં કરવો ક્યારેક ભગવતી પણ કહે છે પીછે મૂળ એટલે આપણે છેલ્લે હશે તો આગળ થઈ જશું ને બોલો આગળ હશે તો એ છેલ્લે થઈ જશે ક્યારેક પીછે મૂળ થઈ જાય એટલે હા જેમ આર્મીમાં થાય એમ આપણામાં બની શકે એટલે કોઈ દિવસ બહુ ગર્વ નહીં કરવો કે કોઈ બહુ અફસોસ નહીં કરવો જ્યારે એ પીછે મૂળની વાત આવી અને અહીંયા કર્મના બદલા ચૂકવવા જ પડે મને એક વાત યાદ આવી ગઈ એટલે હું ચોક્કસે કહેતા ભૂલીશ નહીં આપણી વચ્ચે જેની આપણે કાલ જ ચર્ચા કરી ડેરી ડેરીથી માતાજીના પ્રતિનિધિ રૂપે જ્યાં શંખ છે જ્યાં મોરપીંછ છે અને જ્યાં સરજુઓ ગવાય છે હમણાં જ બહુ મોટો યજ્ઞ પણ થયો શાસ્ત્રજનની તાલીઓના નાદ સાથે સ્વાગત કરશું એટલે એ ભલો અને ભલી બે રાજાને અહીંયા નોકરી કરે ઘણા બધા સમય પછી ઘણા માનતાનો એક દીકરો આવ્યો અને ઘણી માનતાનો એક દીકરો આવે ને એ માનતા વાળો આવે એ કોઈનું માનતો જ ન હોય ને પછી એને તો પિતાજીને કહ્યું કે મારે એટલું સોનું જોઈએ મારે આ જોઈએ તે જોઈએ
સોનાની સાયકલ લઈને ફરતો, હાથમાં સોનાના કડા, પાંચ છ સોનાના ચેન ગળામાં, એ બધું લઈને ફરતો. એમાં એક દિવસ ફરતો ફરતો સાયકલ લઈને ગયો ને ભલો ને ભલી બે હતા જેને સંતાન હતું નહીં. કહ્યું કે આપણે આખી જિંદગી આમ જ કરી રાખશું, એનાથી એક કામ કરો, આપણે આ છોકરાના ગળામાંથી એક બે ચેન લઈ લઈએ તો જિંદગીભરનો આપણો રોટલો થઈ જાય. છોકરો પાછળ ગયો એ રાજકુમારની પાછળ પાછળ. આ પણ ગયા છે ને જેવા ગયા એમાં કોઈને પૂછતા પૂછતા ગયા કે અમારા રાજકુમાર ક્યાં છે, અને એ રાજકુમારને શોધવા માટે આ ભલો ને ભલી ગયા એક બેન છાણા થાપતા હતા. અંબિકે હો અંબિકે, જય હો જગદંબિકે.